ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 7 સ્વાતંત્રોત્તર ભારત. ઓકે, તેની અંદર આપણે ગયા લેક્ચરની અંદર હૈદરાબાદ, જમ્મુ કાશ્મીર અને જૂનાગઢના પ્રશ્નોનું કેવી રીતે નિરાકરણ કરી તેને ભારતીય સંઘ સાથે જોડી દેવામાં આવ્યું તેની ચર્ચા કરી હતી. ઓકે મિત્રો, હવે ત્યાર પછીની આપણે ચર્ચા કરીએ તો આમ જોઈએ તો મિત્રો 1947ની અંદર જ, ઓકે કે ભાઈ 15 ઓગસ્ટ 1947માં જ અંગ્રેજો બ્રિટિશરો ભારત છોડીને પોતાના દેશ ચાલ્યા ગયા હતા અને સંપૂર્ણ ભારતની સત્તા ભારતવાસીઓના હાથમાં સોંપી દીધેલી. પણ હજુ પણ કેટલાક એવા પ્રદેશો હતા કે જે હજુ સ્વતંત્ર થયા ન હતા, અથવા એમ કહેવાય કે હજુ એ વિદેશી પ્રજાઓના ગુલામ હતા. તો હવે એ પ્રદેશોમાં વસવાટ કરતા લોકો પણ સ્વતંત્ર બની ભારત સાથે જોડાય એવું સ્પષ્ટપણે મંતવ્ય દર્શાવતા હતા. તો એમાંના દીવ, દમણ, ગોવા, પોંડિચેરી, કારેકલ, માહે, ચંદ્રનગર જેવા જે પ્રદેશો છે તે 1947 પછી પણ આઝાદી મેળવી ન હતી. એટલે કે આ પ્રદેશો, અમુક પ્રદેશો પોર્ટુગીઝોના કબજા હેઠળ હતા તો અમુક પ્રદેશો ફ્રેન્ચોના કબજા હેઠળ હતા. એટલે કે લગભગ 90% જેટલું ભારત સ્વતંત્ર થઈ ગયું હતું, પણ આ ગણ્યા ગાંઠ્યા જે પ્રદેશો છે તેને હજુ પણ સ્વતંત્રતા મળી ન હતી. તો આ પ્રદેશોને સ્વતંત્ર કરાવી અને તેનું ભારત સંઘમાં વિલીનીકરણ કરવાની પ્રક્રિયા કેવી રીતે હાથ ધરવામાં આવી તેની ચર્ચા હવે આપણે અહીં આગળ કરીએ. ઓકે, ચાલો. ફ્રેન્ચ અને પોર્ટુગીઝ હસ્તકના સંસ્થાનોનું ભારત સંઘમાં જોડાણ. અહીં મિત્રો ફરીથી તમને કહી દઉં, સંસ્થાન એટલે એવો પ્રદેશ કે જ્યાં આ પ્રજાઓ પોતાનો સસ્તા ભાવે કાચો માલ લઈ જતા અને પોતાના દેશમાં તૈયાર થયેલો માલ આ પ્રદેશોમાં વેચવા માટે આવતા. એટલે કે એકમાત્ર માર્કેટ, ઓકે, બજાર કે જ્યાં આસાનીથી માલની ખરીદ વેચાણ કરી પોતાના પ્રદેશોની આર્થિક સમૃદ્ધિ વધારવા માટેનું આ પ્રદેશો એકમાત્ર સંસ્થાન હતા અથવા તો માર્કેટ હતા. ઓકે, ચલો. 26 જાન્યુઆરી 1950 સુધીમાં ભારતના દેશી રાજ્યો રિયાસતોનું ભારતીય સંઘમાં જોડાણ થઈ ચૂક્યું હતું. આમ જોઈએ તો ભારત લગભગ સ્વતંત્ર થઈ ચૂક્યો હતો. ભારતે પોતાના દેશનું બંધારણ બનાવી અને તેને પ્રજાસત્તાક રાજ્ય તરીકે ઘોષિત કર્યું હતું. પરંતુ યુરોપિય સામ્રાજ્યવાદના કારણે રહ્યા સહ્યા એવા પ્રદેશો, એટલે કે હજુ પણ ભારતના કેટલાક ભાગો પર, કેટલાક પ્રદેશો ઉપર ફ્રેન્ચો અને પોર્ટુગીઝ પ્રજાનું સામ્રાજ્ય અથવા તો અસ્તિત્વ હતું. સામ્રાજ્યના કારણે રહ્યા સહ્યા એવા પ્રદેશો ફ્રેન્ચો અને પોર્ટુગીઝોના તાબા, એટલે કે હજુ એના અંડરમાં, એના ગુલામ હતા. ભારતે સ્વતંત્રતા પ્રાપ્ત થતાં ફ્રાન્સ અને પોર્ટુગલ સરકારોને તેમના તાબા હેઠળ રહેલા ભારતીય પ્રદેશોને ભારતને સુપરત કરવા માટે અનુરોધ કર્યો. અનુરોધ એટલે કે વિનંતી કરી કે ભાઈ આમ તો અમારા ભારતના લગભગ બધા જ રાજ્યો સ્વતંત્ર થઈ ગયા છે અને મોટાભાગના પ્રદેશો રાજાઓએ ભારત સંઘ સાથે વિલીન કરી દીધા છે. તો આ પરિસ્થિતિ, આ સંજોગોને જોતા હવે તમારા અંકુશમાં જે 2-5 પ્રદેશો છે, નાના નાના જે રાજ્યો છે, તો એ પ્રદેશોને પણ તમારે હંમેશને માટે આઝાદી આપીને ભારત સંઘ સાથે એ પ્રદેશોને જોડી દેવા જોઈએ અને તમે પોતાના રાજ્યોમાં પાછા, તમારા દેશમાં પાછા જતા રહેવા જોઈએ. પણ તો કે ભાઈ આ પ્રજા જે ઘણા લાંબા વર્ષોથી આ પ્રદેશોને પોતાના ગુલામ બનાવી અને ત્યાંથી વ્યાપાર કરતી હતી, આટલી આસાનીથી આ પ્રદેશોને છોડી અને જાય તેમ ન હતી. તો આ પ્રદેશોને, આ રાજ્યોને આઝાદી અપાવવા માટે પણ એક ચળવળ શરૂ કરવામાં આવેલી. તો જોઈએ કે એ ચળવળ કેવી હતી. ઓકે, ભારતની સ્વતંત્રતા મળી તે સમયે ફ્રેન્ચોના તાબા હેઠળ, એટલે કે ફ્રેન્ચના હાથમાં, ફ્રેન્ચના ગુલામ કયા કયા પ્રદેશો હતા એ ભારતની સ્વતંત્રતા મળી તે સમયે ફ્રેન્ચોના તાબા હેઠળના પ્રદેશોના લોકોની
તીવ્ર ઈચ્છા ભારતીય સંઘ સાથે ભળી જવાની હતી કે ભાઈ બીજા બધા પ્રદેશો સ્વતંત્ર થઈ ગયા છે, બીજા બધા રાજ્યો ભારત સાથે મળી ગયા છે, તો અમે શા માટે ફ્રેન્ચોની ગુલામી સહન કરીએ? અમે પણ ભારત ભૂમિના જ એક અભિન્ન અંગ છીએ, તો અમારા આ પ્રદેશોને પણ આઝાદી આપી અને તેને ભારત સાથે જોડી દેવા જોઈએ માટે તેમણે સ્વતંત્ર થવા માટેની લડતો ચલાવી. ફ્રેન્ચ પોર્ટુગીઝ સત્તાઓએ લડતને કચડી નાખવા માટેના તમામ પ્રયાસો કર્યા કે કોઈ પણ કાળે ફ્રેન્ચો પોતાના તાબા હેઠળના જે પ્રદેશો છે તેને છોડીને જવા તૈયાર હતા નહીં. એટલે કે આ સ્વતંત્રકારીઓની જે ચળવળો હતી કે તેને જે આઝાદી અપાવવા માટેની જે લડાઈઓ કરી તેને તમામ પ્રકારે નષ્ટ કરવા માટેના પૂરેપૂરા પ્રયત્ન કરવામાં આવ્યા. ફ્રેન્ચોનું આવું વલણ જોઈ પોન્ડિચેરીના લોકોએ વિશાળ સભા યોજી ફ્રેન્ચ સરકારને ભારત છોડોનું એલાન આપ્યું કે ફ્રેન્ચો કે જેમ ઇંગ્લેન્ડના લોકો અંગ્રેજો અમારા દેશને છોડીને તેમના દેશ જતા રહ્યા છે, તો ફ્રેન્ચો તમે પણ ભારત છોડી તમારા દેશ જતા રહો. હવે લાંબો સમય અમે તમને અમારા દેશમાં રહેવા નહીં દઈએ. એટલે કે ભારત છોડોનું એલાન પોર્ટુગીઝ પ્રજાએ ફ્રેન્ચ સરકારને કર્યું 1948માં. ઈસવીસન 1950 સુધી ફ્રાન્સ અને ભારત વચ્ચે શાંતિમય સમાધાન માટે વાટાઘાટાઓ ચાલી રહી હતી કે ભાઈ તમે શાંતિથી તમારી જે લેણી રકમ નીકળે છે એ તમે લઈને જઈ શકો છો, તમારો ધંધો સમેટી લો, ત્યાં સુધી અમે તમને કંઈ કહેશું નહીં અથવા તો તમારી સાથે કંઈ પણ કરીશું નહીં, અમે તમને થોડોક સમય આપીએ છીએ તમારો ધંધો સમેટવાનો, તમારા પૈસા, તમારી જાગીર કે તમારી જે કંઈ વસ્તુ મિલકત છે એને તમે લઈને ભેગી કરીને તમારા દેશ તમારા સ્વદેશ હંમેશને માટે ચાલ્યા જાઓ. ઓકે, પણ બને ત્યાં સુધી શાંતિથી વાટાઘાટાથી આ સમસ્યાનું નિરાકરણ થાય એ માટેના પ્રયાસ ભારત સરકાર દ્વારા કરવામાં આવ્યા. યનામમાં લોકોએ 1954ના રોજ મુક્તિ સેના રચી અને તેનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો. એક સેના બનાવી કે જે ફ્રેન્ચો સામે યુદ્ધ લડી અને એ પ્રદેશને સ્વતંત્રતા અપાવવા માટે, અને આખે આખું એ યુદ્ધ લડવાનો મોરચો પોતાના હસ્તક પોતાના કંટ્રોલ કર્યો. ફ્રાન્સે લોકોનો મિજાજ અને ભારતીય સંઘ સાથે જોડાવવાની તીવ્ર ઈચ્છા તથા સમયને પારખી લઈ પોતાના સંસ્થાનો ભારતને સુપરત કરવા વાટાઘાટાઓને અર્થપૂર્ણ બનાવવા સંસ્થાનોનો કબજો ભારતને સોંપવાનું સ્વીકાર્યું. ફ્રેન્ચોને એવું લાગ્યું કે ના ભાઈ, હવે ભારતના આ પ્રદેશના લોકોની તીવ્ર ઈચ્છા ભારત સાથે જોડાવાની છે અને અત્યારે આખું ભારત એક થઈ ગયું છે, તેમનું સૈનિક બળ વધી ગયું છે, તો આ પરિસ્થિતિમાં એક જ ઉપાય છે કે ભાઈ શાંતિથી સમાધાન કરી અને આપણા ગુલામીના જે પ્રદેશો છે એને આપણે ભારતને સુપરત કરી અને સ્વમાન ભેર પોતાના દેશ ચાલ્યું જવું, એમાં જ સમજણ છે, એ જ આપણા હિતમાં છે એવું વિચારીને ફ્રેન્ચ પ્રજા ફ્રેન્ચ સરકાર ભારત સરકાર સાથે વાટાઘાટા માટે તૈયાર થાય છે કે હા, આપણે આ પ્રશ્નોનું શાંતિથી સમાધાન કરી અને અમારા અંકુશ નીચેના જે પ્રદેશો છે એટલે કે પોંડિચેરી, કરાઈકલ, ચંદ્રનગર, માહે અને યનમ, આ પ્રદેશોને અમે સ્વેચ્છાએ ભારતને સોંપવા માટે તૈયાર છીએ, એટલે કે આ પ્રદેશોને અમે આઝાદી આપવા માટે તૈયાર છીએ, પણ એના માટે અમને થોડો સમય આપો જેથી અમે અમારો જે વહીવટ જે ધંધો છે એ સમેટી અને અમારા દેશ કાયમને માટે ચાલ્યા જવા માટે રાજી છીએ. ફ્રેન્ચ સરકારે તેના 5 સંસ્થાનો પોંડિચેરી, કરાઈકલ, ચંદ્રનગર, માહે અને યનમ ભારતને સોંપી દીધા. ભારત સરકારે આ પ્રદેશોનો વહીવટ પોતાના હસ્તક લઈ લીધો કે આજથી હવે આ પ્રદેશો ફ્રેન્ચોની ગુલામીમાંથી સ્વતંત્ર થાય છે અને આ પ્રદેશો હવે ભારત સાથે આપણે જોડીએ છીએ અને તેને કેન્દ્ર શાસિત સંઘીય પ્રદેશ તરીકે દરજ્જો આપી દીધો, જે હાલ પણ ચાલુ છે. અત્યારે પણ આ પ્રદેશો કેન્દ્ર શાસિત પ્રદેશો તરીકે જ ઓળખાય છે. ભારતના રાજ્યોની પુનઃરચના થતાં પોંડિચેરી અને કરાઈકલનું તમિલનાડુમાં સમાવેશ કરવામાં આવ્યો, માહેને કેરળમાં અને યનમ આંધ્રપ્રદેશમાં તથા ચંદ્રનગર પશ્ચિમ બંગાળમાં છે. આ બધા
પ્રદેશોનું વહીવટી મથક પુંડુચેરી એટલે કે ત્યાંથી કરવામાં આવે છે, કારણ કે આ બધા પ્રદેશો કેન્દ્ર શાસિત, જ્યાંથી દિલ્હીના સીધા કાયદાઓ લાગુ પડવામાં આવે છે, માટે આ બધા જગ્યાએથી બધા જગ્યાઓનું વહીવટ મુખ્ય મથક પોંડુચેરીથી જ કરવામાં આવે છે. આમ મિત્રો, આ રીતે શાંતિમય રીતે અને વાટાઘાટા દ્વારા સમાધાન કરીને ફ્રેન્ચો પાસેથી ભારતીય પ્રદેશોને લઈ અને ભારત સાથે જોડી તેને એક કેન્દ્ર શાસિત પ્રદેશોનો દરજ્જો આપવામાં આવ્યો. આમ ઘણા પ્રદેશો આપણા તો કે ભાઈ જે હતા એને આપણે સ્વતંત્રતા અપાવી. પણ આથી થોડોક વધારે પેચિંદા પ્રશ્ન, થોડોક વધારે ગૂંચવણભર્યો પ્રશ્ન દીવ, દમણ અને ગોવાનો હતો. આ ત્રણેય પ્રદેશો પોર્ટુગીઝોના સામ્રાજ્યના હતા, એટલે કે આ ત્રણેય પ્રદેશો પોર્ટુગીઝ પ્રજાના ગુલામ હતા. પોર્ટુગીઝો ફ્રેન્ચો કરતાં પણ વધારે જિદ્દી, વધારે ચક્કી નીકળ્યા. તેઓ કોઈ પણ હાલમાં આ પ્રદેશોને સ્વતંત્રતા આપવા માટે રાજી હતા નહીં, કે આ પ્રદેશ એટલે ખાસ કરીને દીવ, દમણ અને ગોવા એ પોર્ટુગીઝ સામ્રાજ્યનું પ્રતિષ્ઠા છે, તો આવા પ્રતિષ્ઠા સમા પ્રદેશો અમે આપવા તૈયાર નથી. અને આ પ્રદેશોને ફ્રેન્ચો પોર્ટુગીઝો પાસેથી છોડાવવા માટે કાયદેસર આપણે યુદ્ધ લડવું પડ્યું. તો ચાલો જોઈએ કે ભાઈ આ યુદ્ધ કેવી રીતે લડ્યું અને કેટલા દિવસમાં આ યુદ્ધ સમાપ્ત થઈ ગયું અને આપણે પોર્ટુગીઝો પાસેથી દીવ, દમણ અને ગોવાને એની પાસેથી લઈ અને ભારત સંઘ સાથે જોડી દીધું. ઓકે મિત્રો, 15 ઓગસ્ટ 1947થી અનેક રાજકીય પક્ષો અને સત્યાગ્રહી જૂથોએ ગોવા, દીવ અને દમણમાં પ્રવેશ કર્યો, કે ભાઈ હવે બીજા બધા જ્યારે રાજ્યો, પ્રદેશો સ્વતંત્ર થઈ ગયા છે તો પોર્ટુગીઝોએ આ પ્રદેશોને પણ સ્વતંત્રતા આપી દેવી જોઈએ, જેથી આ પ્રદેશોને આપણે ભારતમાં સમાવી શકીએ. જેમાં ત્યાંની સરકાર દ્વારા અત્યાચાર થતા ગોવા મુક્તિ આંદોલન, સર્વપ્રથમ ગોવાને મુક્ત કરાવવા માટે પોર્ટુગીઝ પ્રજાઓના હાથમાંથી ગોવાને સ્વતંત્રતા અપાવવા માટે એક આંદોલન કરવામાં આવ્યું, એક ચળવળ શરૂ કરવામાં આવી, જેને ગોવા મુક્તિ આંદોલન સત્યાગ્રહ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં ઘણા બધા સત્યાગ્રહીઓ શહીદ થઈ ગયા. કારણ કે એ સત્યાગ્રહીઓ કે આખા દેશમાંથી મોટી સંખ્યામાં સત્યાગ્રહીઓ, ક્રાંતિકારીઓ ગોવાને મુક્ત કરાવવા માટે નક્કી કરેલા તારીખે ગોવાની અંદર પ્રવેશ કરે છે. તો આ સત્યાગ્રહી, આ ભારતીય લોકોને ગોવામાં પ્રવેશતા રોકવા માટે પોર્ટુગીઝ પ્રજા સામે બળનો પ્રયોગ કરે છે ને આ અથડામણમાં ઘણા બધા નિર્દોષ સત્યાગ્રહીઓ શહીદ પણ થાય છે. ગોવા મુક્તિ આંદોલનમાં સત્યાગ્રહીઓ શહીદ બન્યા. પોર્ટુગીઝ સત્તાવાળાઓની અત્યાચાર નીતિ વધી ગઈ. આથી ગોવામાં પરિસ્થિતિ સ્ફોટક બની, એકદમ વિસ્ફોટક, કે ભાઈ હવે ત્યાંની પ્રજા કોઈ પણ ભોગે ગોવાને આઝાદી અપાવવા માટે તત્પર હતું, કે ભાઈ મરવું પડે તો મરવા તૈયાર છીએ અને મારવા પડે તો મારવા પણ તૈયાર છીએ, પણ હવે કોઈ પણ ભોગે અમારે ગોવાને સ્વતંત્રતા અપાવીને જ રહેવી છે. છેવટે ભારત સરકારે જનરલ ચૌધરીની આગેવાની હેઠળ ઓપરેશન વિજય શરૂ કર્યું. ઓપરેશન વિજય એટલે તો કે ભાઈ દીવ, દમણ અને ગોવાને આઝાદી અપાવવા માટે જે એક કાર્યવાહી કરવામાં આવી, એક જે આખું યુદ્ધ કરવામાં આવ્યું તેને ઓપરેશન વિજય તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય લશ્કરી દળોએ, ભારતીય સૈનિકોએ દીવ, દમણ અને ગોવામાં પ્રવેશ કર્યો. ક્યારે? 18 ડિસેમ્બર 1961 રોજ પોર્ટુગીઝોની લશ્કરી ટુકડીઓએ પીછેહટ કરતી ગઈ, કે ભાઈ એક તરફ પોર્ટુગીઝોની લશ્કરી સૈનિકો હતા અને બીજી તરફ ભારતીય સૈનિકો હતા. ભારતીય સૈનિકોમાં એ શક્તિ અને તાકાત, એ જુનૂન હતું કે જેની સામે પોર્ટુગીઝ સૈનિકો ટકી શક્યા નહીં. પરિણામે તેઓ સતત પીછેહટ કરતા ગયા અથવા તો હાર પામતા ગયા. સ્થાનિક પ્રજાએ ભારતીય સેનાઓને સહકાર આપ્યો, કે ભાઈ તમે યુદ્ધ લડો અને પોર્ટુગીઝ સૈનિકોને મારો, એના માટે અમે તમારી સાથે છીએ, તમે જે મદદ માંગશો એ મદદ અમે કરવા તૈયાર છીએ.
સ્વાગત કર્યું અને ગોવામાં પોર્ટુગીઝ ગવર્નર જનરલ ડી સિલ્વાએ 19 ડિસેમ્બર રાત્રે શરણાગતિ સ્વીકારી. હા મિત્રો, માત્ર 1.5 દિવસ આ યુદ્ધ ચાલ્યું હતું અને 1.5 દિવસમાં તો પોર્ટુગીઝ સૈનિકોએ પોતાની હાર સ્વીકારી અને પોર્ટુગીઝ એટલે કે દીવ, દમણ અને ગોવાને ભારતના કબજામાં સુપરત કરી દીધું. આમ ગોવા દીવ દમણમાંથી પોર્ટુગીઝ શાસનનો અંત આવ્યો અને ભારતનો ત્રિરંગો ફરકાવાયો તથા ભારતની ધરતી પરથી પશ્ચિમી સામ્રાજ્યનો હંમેશને માટે અંત આવી ગયો. કે ભાઈ, સાચી આઝાદી તો ભારતના પૂરેપૂરા રાજ્યોની આઝાદી તો આમ જોઈએ તો 1961માં મળી. કેમ? તો કે હજુ પણ અમુક એવા પ્રદેશો જે ફ્રેન્ચો અને પોર્ટુગીઝોના ગુલામ હતા તે બધા જ પ્રદેશો સાચી માત્રામાં જોઈએ, સાચી રીતે જોઈએ તો 1961માં સ્વતંત્ર થયા. ઓકે, એટલે કે સંપૂર્ણ રીતે ભારતની ધરતી પરથી વિદેશી પ્રજાઓ દૂર થઈ ગઈ. ભારતના બંધારણમાં 12મા સુધારા મુજબ ગોવા, દીવ, દમણ, દાદરા, નગર હવેલીને ભારતીય સંઘમાં જોડી દેવામાં આવ્યા કે આ પ્રદેશો પણ ભારતના એક અભિન્ન અંગ છે, ભારતના જ રાજ્યો છે, તેને ભારતથી અલગ કરવામાં ન આવે. 12 માર્ચ 1962ના રોજ આ કાયદો ઘડવામાં આવ્યો. આ પ્રદેશોને ભારતીય સંઘ પ્રદેશનો દરજ્જો આપવામાં આવ્યો કે આ પ્રદેશો પણ ભારતના જ રાજ્યો છે. 1987માં 30મી મે ગોવામાંથી દમણ અને દીવ છૂટા પાડવામાં આવ્યા અને ગોવાને એક રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો તથા દાદરા નગર હવેલીનું મુખ્ય મથક સિલવાસા અને દમણ તથા દીવનું મુખ્ય મથક દમણ છે, ગોવાનું મુખ્ય મથક પણજી છે. ચલો મિત્રો, અહીં સુધી આપણે રાખીએ છીએ. આગળનું હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર જોશું. ઓકે.